હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરે આજે એક પરપ્રાંતીય માનસિક વિકલાંગ મહિલાને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું. મૂળ ત્રિપુરાના લક્ષ્મીપુર ગામની મહિલા 3 વર્ષ પહેલા પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી, જે અરવલ્લી જિલ્લામાં આવતા મોડાસા સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાયેલ. ત્યાંથી તેમને માનસિક સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડાયા હતા. આ મહિલાનું દુભાષ્ય સાથે વાતચીત કરાવતા તેમના પરિવારની ભાળ મળી હતી. ત્યારે તેમણે ટેલિફોનિક સંપર્ક કરતા ત્રિપુરા વહીવટીતંત્રએ પણ આ લોકોને સપોર્ટ કર્યો હતો અને વહીવટીતંત્રે પ્લેનની 3 ટિકિટ સાથે આ મહિલા અને એક સરકારી કર્મચારીને હિંમતનગર ખાતે મોકલાયા હતા. બ્યુરો રિપોર્ટ, જીતેન્દ્ર સોલંકી, લોકસામના ન્યૂઝ, સાબરકાંઠા. સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠા. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ચાલતું આપણું આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની એક દરેક સમસ્યાઓનું સમાધાન માત્ર ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર તરફથી આ એક સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. 2017થી આપણે આ સેન્ટરની શરૂઆત છે. આ સેન્ટરમાં તારીખના રોજ અજાણ એક મહિલા સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા દ્વારા માનસિક રોગી બીમારીને એક આશ્રય આપવામાં આવેલો હતો. એ બેનને દુર્ભાષી જોડે માનસિક રોગની સારવાર બાદ દુર્ભાગી જોડે એમનું કાઉન્સેલિંગ સતત કર્યા બાદ બેન ત્રિપુરા રાજ્યના જિલ્લાના જણાવી આવે ત્યાંના ગવર્મેન્ટના પોલીસ થાનામાં તેમની માહિતી આપતા અને બેનનું ઘર શોધવામાં ત્યાંની લોકલ ન્યૂઝમાં પણ આ બેનનું માહિતી આપતા બેનનું લેવા ટૂંકા જ ગાળામાં તેમનું બેનનું પરિવાર મળી આવે. પરિવારમાંથી એમનો અલી નામનો 20 વર્ષે દીકરો અને ત્યાંના ગવર્મેન્ટે મોકલેલ લિકન દત્તા ચૌધરી ત્યાંના માણસો અહીંયા લેવા માટે બેનને તાત્કાલિક ગવર્મેન્ટને ફંડ આપી અને ત્યાંથી મોકલી આપેલ હતા. ત્યાં અસ્મા મંસૂરી, કેન્દ્ર સંચાલક, સખી વન સ્ટોપ સેન્ટર, હિંમતનગર, સાબરકાંઠા.